હેલો વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ જ્ઞાનેશ્વર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 આપણો વિષય છે અંગ્રેજી. હવે આજે આપણે આટલા દિવસ સુધી છે એ લેક્ચર આપણે લીધો હતો એનું હોમવર્ક તમે ફોરલાઈન બુકમાં કરેલું હતું અને જે આપણું પાઠ્યપુસ્તક છે એમાં સમજૂતી મેળવી અને એમાં એક્ટિવિટી હતી એ મુજબ આપણે કાર્ય કરેલું હતું. તો આજથી છે આપણે સ્વાધ્યાયપોથીની અંદર લખવાનું શરૂ કરી દેવાનું છે. તો સ્વાધ્યાયપોથી શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે લેટ્સ લર્ન એવું આવે છે, એટલે કે એમાં પહેલી અને બીજી ABCD આપે છે અને ચિત્રને આધારે A ફોર એપલ, તો એપલનો સ્પેલિંગ આપેલો છે અને એપલ F એને છે એ કેપિટલ લેટર અને સ્મોલ લેટર બંનેમાં કઈ રીતે લખાય એ પણ જણાવેલું છે. એ પછી પેજ નંબર 6, 7, 8માં ચિત્ર અને પહેલાં અને બીજા ABCDના મૂળાક્ષરો આપેલા છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8 ઉપર કેપિટલ લેટર્સ લખો. હવે આમાં કઈ રીતે લખવાનું છે, તો કે આખી ABCD છે એમાં ફોર લાઈન તમને ગાડીને આપેલી છે. તો સૌ પ્રથમ 4 સરખી લાઈનો આંકી અને 5 ખાનાઓ ગાળવાના છે, બરાબર. એટલે કે તમારે એક લેટર છે એ 5 વખત લખવાનો છે, એટલે તમારે એટલી લાઈનો ગાળી અને એક લેટર એમાં છાપેલો છે એ એક વાર લખેલો છે, બાકીના 5 વખત તમારે લખવાનો છે. માની લો કે એ છે તો બુકની અંદર મેં એ એક વાર આપેલો છે, 5 વાર એ લખેલો છે. તો એ રીતે પહેલી ABCD છે કેપિટલ લેટર એ પૂર્ણ થાય, બરાબર. અને પેજ નંબર 10 ઉપર પ્રશ્ન નંબર 3 છે સ્મોલ લેટર્સ લખો, એમાં પણ એ જ રીતે કરવાનું છે, બરાબર, કે 5 સરખા ખાનાઓ ગાળી અને એક લેટર છે એ 5 વખત તમારે લખવાનો છે. ચલો એ પતે પછી પેજ નંબર 12 આવશે, બરાબર. પેજ નંબર 12 ઉપર પ્રશ્ન 4 છે વાક્યો વાંચો અને લખો. એમાં જુદા જુદા બેઝિક જે તમને સાવ સાદી ઇંગ્લિશ ભાષામાં આવડે એવા વાક્યો આપેલા છે. આઈ સી વિથ માઈસ, એટલે કે હું મારી આંખો વડે જોઉં છું. ઓપન ધ ડોર, બારણું ખોલો. આવા અગાઉના સેમેસ્ટરમાં સાવ સિમ્પલ ને સાવ સાદા એવા આપણે અંગ્રેજીના વાક્યો ભણી ગયા છીએ. એ ટોટલ 10 વાક્ય લખેલા છે, બરાબર. એ જ વાક્યનું અનુલેખન તમારે સામે અને નીચે જે લાઈન આપેલી છે એમાં એક એક વાર તમારે જે વાક્યો છે એ લખવાના છે. એટલું થઈ જાય એટલે આપણું લેટ્સ લર્નવાળો ટોપિક છે એ પૂરો થઈ જશે. અને Unit-4 અવર હેલ્પર્સ, એટલે કે આપણા મદદગારો, બરાબર. આ યુનિટ છે એ પેજ નંબર 13 ઉપર શરૂ થાય છે. હવે જ્યારે પાઠની શરૂઆત થાય છે અવર હેલ્પર્સ, એમાં આપણે અગાઉ ફોરલાઈન બુકમાં તો અવર હેલ્પર્સના સ્પેલિંગ ઉચ્ચારણ લખી જ લીધા છે, બરાબર. પણ અહીંયા આપણે ફરીથી કોષ્ટકની અંદર 20 જેટલા વ્યવસાયકારો છે એના સ્પેલિંગ ઉચ્ચારણ આપેલા છે. ટીચર, ડૉક્ટર, નર્સ, પોસ્ટમેન, આ બધા 20 જેટલા આવા વ્યવસાયકારો છે એના સ્પેલિંગ ઉચ્ચારણ આપેલા છે. તો એ એકવાર તમારે વાંચી લેવાના છે અને ફરીથી યાદ પણ કરી લેવાના છે. એટલું પૂરું થાય કોષ્ટક. પછી પ્રશ્ન નંબર 1 આપેલો છે બોક્સમાં આપેલા શબ્દોના આધારે આપેલા શબ્દોમાં ખાલી જગ્યા પૂરો, એટલે કે ઉપર બોક્સમાં આપણે કોષ્ટક આપેલું છે, બરાબર. એ કોષ્ટકમાં આડા અવડા નામ આપેલા છે, બરાબર, વ્યવસાયકારોના. હવે એ કયા નામ છે, તો કે નીચે 12 જેટલા ખૂટતા અક્ષરો છે એ ખૂટતા અક્ષરોના સાચા જવાબ છે એ ઉપર આડા અવડા આપેલા છે. એટલે કે એ 12 આપણે જ્યારે મૂળાક્ષરો છે એ પૂર્ણ કરશું ને સ્પેલિંગ પૂરા કરશું ત્યારે એમાંથી સાચા જવાબ છે એ કોષ્ટકની અંદર આપેલા છે, બરાબર. તો એ કોષ્ટકની મદદથી આપણે નીચેના 12 જેટલી ખાલી જગ્યાઓ છે એ પૂરી કરવાની છે. આ કેવું છે, તો કે સેમેસ્ટરમાં Unit-3 હતું માય ફેમિલી, એમાં તમને દર્શાવેલું હતું કે આપણા પરિવારના સભ્યો છે એના સ્પેલિંગ આપેલા હતા પણ ખૂટતા મૂળાક્ષર આપણે પૂરા કરીને સાચા સ્પેલિંગ બનાવવાના હતા. એમાં પણ એ જ રીતે હતું કે ઉપર કોષ્ટક આપેલું હતું એમાંથી વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને આ રીતે છે એ ખૂટતા સ્પેલિંગો અક્ષરો લખી અને આખો સ્પેલિંગ પૂરો કરવાનો હતો. તો સેમ ક્વેશ્ચન છે આપણો ઓવર હેલ્પર્સનો પ્રશ્ન નંબર 1 થશે, બરાબર. તો એમાં પહેલો સ્પેલિંગ છે એ જોઈએ. સૌથી પહેલો સ્પેલિંગ શું છે, ખાલી જગ્યા A, ખાલી જગ્યા MER. તો આપણે ઉપર કોષ્ટકમાં જોશું તો આવો જ સ્પેલિંગ દેખાય છે ફાર્મરનો. તો જોઈએ ફાર્મરનો સ્પેલિંગ છે એમાં બંધ બેસે છે FARMER, તો કે હા બેસે છે. તો આ શેનો સ્પેલિંગ હશે, ફાર્મરનો જ હશે. તો પહેલાં જે ખૂટતા અક્ષરો એ પૂરા કરી લખવાના, FARMER, ફાર્મર એટલે ખેડૂત.
આવી જ રીતે સામે બીજું આપેલું છે, ખાલી જગ્યા ઈ એ, ખાલી જગ્યા એચ ઈ આર. તો ઉપર કોષ્ટકમાં જોશો તો ટીચરનો સ્પેલિંગ છે, આ સ્પેલિંગ જેટલા જ મૂળાક્ષરો છે ને એનો જ સ્પેલિંગ છે. તો ખૂટતા અક્ષર લખું ટી ઈ એ સી એચ ઈ આર, ટીચર એટલે શિક્ષક. ત્રીજું છે પી ખાલી જગ્યા એસ ટી ખાલી જગ્યા એ એન, તો આ શેનો સ્પેલિંગ છે? ઉપર કોષ્ટકમાં જોઈએ તો પોસ્ટમેનનો સ્પેલિંગ આવો જ છે. તો લખવાનું પી ઓ એસ ટી એમ એ એન, પોસ્ટમેન એટલે ટપાલી. પછી ચોથું, ચોથું શું આવશે? ખાલી જગ્યા ઓ એન આઈ ખાલી જગ્યા ઈ ખાલી જગ્યા એ એન, તો આવો સ્પેલિંગ કોનો હોય? તો કે પોલીસમેન, બરાબર. તો આવશે પી ઓ એલ આઈ સી ઈ એમ એ એન, પોલીસમેન એટલે પોલીસ. પછીનો પાંચમો સ્પેલિંગ છે એન ખાલી જગ્યા આર એસ ખાલી જગ્યા, તો એન ઉપરથી શરૂ થતો એવો સ્પેલિંગ કયો છે? ઉપર નર્સનો, એન યુ આર એસ ઈ, નર્સ એટલે નર્સ અથવા તો પરિચારિકા. છઠ્ઠો સી ખાલી જગ્યા બી ખાલી જગ્યા એલ ખાલી જગ્યા આર, શેનો સ્પેલિંગ છે? કોબલર, સી ઓ ડબલ બી એલ ઈ આર. કોબલર એટલે શું થશે? તો કે મોચી જે આપણે છે એ આપણા જૂતા ચંપલ છે એને નવા બનાવી આપે છે અથવા તો સાંધીને આપે છે, તો એ કામ કોણ કરે? કોબલર. સાતમું ખાલી જગ્યા ઓ ટી ખાલી જગ્યા ઈ આર, તો આ શેનો સ્પેલિંગ હશે? પોટર એટલે કે કુંભાર, પી ઓ ડબલ ટી ઈ આર, પોટર. તો પોટરને છે એ ગુજરાતીમાં શું કહેવાય? કુંભાર, જે માટીમાંથી જુદા જુદા વાસણો બનાવે, ઘડાઓ બનાવે, કોડિયા છે આ બધી વસ્તુઓ બનાવે છે. આઠમો સ્પેલિંગ ખાલી જગ્યા આર આઈ ખાલી જગ્યા ઈ ખાલી જગ્યા, શેનો સ્પેલિંગ છે? ડ્રાઈવરનો, એનો સ્પેલિંગ થશે ડી આર આઈ વી ઈ આર. ડ્રાઈવર એટલે ડ્રાઈવર અથવા તો વાહન ચલાવનાર, વાહન ચાલક, બરાબર. ત્યારબાદનો સ્પેલિંગ આવશે નવમું ખાલી જગ્યા એ આર બી સોરી ખાલી જગ્યા એ આર બી ખાલી જગ્યા ખાલી જગ્યા, તો આ શેનો સ્પેલિંગ છે? બાર્બર, બી એ આર બી ઈ આર. તો બાર્બરનો ગુજરાતીમાં અર્થ શું થાય? તો કે હજામ. એટલે કોણ? તો કે આપણે વાળ કાપી ના આપનાર હોય એ વાળન, બરાબર, એને હજામ પણ કહેવાય. બાર્બર એટલે હજામ અથવા તો વાળન. દસમું ટી ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા ઓ આર, શેનો સ્પેલિંગ છે? ટેલર એટલે કે દરજીનો, ટી એ આઈ એલ ઓ આર. અગિયારમું ખાલી જગ્યા ઓ ખાલી જગ્યા ટી ઓ ખાલી જગ્યા, આ શેનો સ્પેલિંગ છે? ડોક્ટર, ડી ઓ સી ટી ઓ આર, ડોક્ટર એટલે ડોક્ટર અથવા તો ડાક્ટર. અને બારમો સ્પેલિંગ સી ખાલી જગ્યા પી ખાલી જગ્યા એન ટી ખાલી જગ્યા આર, તો આ શેનો સ્પેલિંગ છે? કાર્પેન્ટર એટલે કે સુથાર, એનો સ્પેલિંગ આવશે સી એ આર પી ઈ એન ટી ઈ આર, કાર્પેન્ટર એટલે સુથાર. તો આપણે પહેલા પ્રશ્નની અંદર જોયા કે આપણે જે ખૂટતા મૂળાક્ષરો હતા એ પૂર્ણ કરી અને આપણે સાચા સ્પેલિંગ અને સાચો અર્થ ધરાવતા હોય એવા સ્પેલિંગ છે ઉપર કોષ્ટકમાંથી પસંદ કરીને સાચા જવાબ લખ્યા. તો આ તો આપણો પ્રશ્ન નંબર એક. ચલો તો આજનું હોમવર્ક છે એ હું તમને પીડીએફ ફાઇલ મોકલું, એ મુજબ તમારે સરસ અક્ષરે કરવાનું છે. અને જે અગાઉ લેટ્સ નનમાં આપણે કઈ રીતે એબીસીડી લખવાની છે એ જે રીતની સમજૂતી આપી છે એ રીતે તમારે તમારી બુકમાં એટલે કે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. થેન્ક યુ.